जय श्री कृष्ण बधा વૈષ્ણવોને। तो आज आप चित्रजीनुं जे स्वरूप छे શ્રીજી બાવાનું એનું આપણે જે ઝરીવાળા વાઘા હવે શરૂ થવાના છે તો એનો એક પ્રકાર આપણે જોઈશું। એક વૈષ્ણવે સિદ્ધ કરાયા છે તો આપણને જોવાનો મોકો મળે છે, તો જોઈએ। તો આવી જ રીતે જે છે આ વ્હાઈટ ઝરીના વાઘા, આ ચોલી છે, આ ઘેરદાર, આવી રીતે જે ચાકદાર અને આવી રીતે સુથણ। તો આ દરેક વસ્તુ જે છે એ આવી રીતે અલગ અલગ હોય છે, પણ જો અલગ અલગ વસ્તુ ધરતા ન ફાવે તો તૈયાર આપણે ભેગું પણ મળે છે એ પણ આપણે લઈએ। પરંતુ એમાં પણ આપણે કેવું કરાવડાવીએ તો સરળતા રહે કે સુથન અને ચોલી જે છે એ ફિક્સ રાખીએ આવી રીતે જોઈન્ટ, અને ચાકદાર ને ઘેરદાર બે અલગથી બનાવીએ। કેમ કે ઘણીવાર એવું હોય છે કે સફેદ જરીનું ચાકદાર આવે, પછી આવે ઘણીવાર સફેદ જરીનું ઘેરદાર, તો સુથન અને ચોલી સેમ રહે, અને જ્યારે ચાકદાર ધરવાનું લખ્યું હોય ત્યારે તમે ચાકદાર ધરી શકો, ને આવી રીતે ઘેરદાર ધરવાનું લખ્યું હોય ત્યારે ઘેરદાર ધરી શકો, અને ફરીથી ચાકદાર ધરવું હોય તો આવી રીતે તમે ચાકદાર ધરી શકો। તો આવી રીતે તમારે એક જ સુથન ચોલી સારા જે આપ વસ્ત્ર સિદ્ધ કરાવો એમાં ચાકદાર અને ઘેરદાર બંને પ્રકાર આપણે સચવાઈ રહે। તો આપણે એક જોઈ લઈએ તો વસ્ત્ર ધરવાના પ્રકારમાં સૌથી પહેલાં આપણે સુથન ધરવાનું હોય છે। અત્યારે હું લગાવ નથી લગાવતો કેમ કે આ એક વૈષ્ણવના છે, આપણને માત્ર જોવા માટે આપણે કરીએ છીએ। તો આવી જ રીતે પછી ચોલી ધરાવવાની, હું અત્યારે થાળુ વસ્ત્ર નથી ધરાવતો, માત્ર વાઘાનો પ્રકાર આપણે જોવો છે એટલે, અને ત્યારબાદ આવી રીતે આપણે ઉપરથી આ ચાકદાર વાઘો ધરવાનો। હા, તો આવી રીતે આ એકદમ પરફેક્ટ કટોકટ માપનો અમે કાપીને સિદ્ધ કરી આપીએ છીએ। તો આવી રીતે આ જે સફેદ જરીનો સાજ જોયો, જે ઘણા ઘરની અંદર દશેરાના દિવસે આવી રીતે મોટે ભાગે સફેદ જરી આવતી હોય છે, પછી આપના ગુરુઘરની પ્રણાલિકામાં જે પ્રમાણે હોય તે પ્રમાણે આપે કરવું। તો આપણે જો હવે જો આપણે સફેદ જરીની અંદર આપણે ઘેરદાર વાઘો ધરવો હોય તો આ ચાકદાર આપણે વળું કરી અને આવી રીતે ઘેરદાર વાઘો જે છે એ આપણે આમ ધરીશું। આવી રીતે આ ઘેરદાર વાઘો થઈ જશે। તો આવી જ રીતે આપ ચાકદાર અને ઘેરદારનો જે ક્રમ છે એ લઈ શકો છો કે આવી જરીના હવે હું આપણે બધા જ રંગના આપણે વાઘા આપણે વન બાય વન જોઈશું। હવે બીજી વાત કે આવી રીતે જે અલગ અલગ જે છે આવું અલગ અલગ સિદ્ધ કરવાનો શું ફાયદો, તો કે શરદ પૂર્ણિમાના દિવસે જે છે તો કે ઉપરની ચોલી જે છે એ મેઘશ્યામ રંગની આવતી હોય છે, અત્યારે આ શ્યામ રંગ છે આપણે માની લઈએ, તો અલગ અલગ આવી રીતે સિદ્ધ કર્યું હોય તો આવી આપણે શરદ પૂર્ણિમાના શિંગારમાં આવી રીતે મેઘશ્યામ રંગની ચોલી હોય તો મેઘશ્યામ રંગની ચોલીમાં સેટમાંથી લઈ વસ્ત્રને આપણે મેઘશ્યામ રંગની ચોલી ધરાવી શકીએ, અને ત્યારબાદ આવી રીતે એમાં સુથન ધરાવવાનું હોય છે, ત્યારે એ દિવસે શરદ પૂર્ણિમાના દિવસે બે ક્રાચણી હોય છે। શરદ પૂર્ણિમાના શૃંગારનું વર્ણન શ્રીનાથજીની પ્રણાલિકામાં એ પ્રમાણે હોય છે કે એ દિવસના વસ્ત્ર શૃંગાર સર્વ સખીઓ કે અદ્ભુત ભાવસે ધરાય જાતે હૈ, મેઘશ્યામ ચોલી શ્રી યમુનાજી કે ભાવસે, ઉપર કી સુનેરી જરી કી કાચની શ્રી સ્વામીજી કે ભાવસે, ઓર નીચે કી સફેદ જરી કી કાચની શ્રી ચંદ્રાવલીજી કે ભાવસે, અને સુથન કુમારી જી કે ભાવસે, એવમ લાલ પીતાંબર એટલે કે રાસ પટકા એ અનુરાગ ભાવરૂપ શ્રી લલિતાજી કે ભાવસે। હવે દોહરી કાચનીનો પ્રકાર છે, જોયું કે ઉપરની કાચની ઉપર કી સુનેરી જરી કી કાચની શ્રી સ્વામીજી કે ભાવસે, એટલે આ સુનેરી જરીની આ અત્યારે ઘેરદાર વસ્ત્ર છે, કાચનીમાં આવી રીતે અહીંયા ચપટી લીધેલી હોય તો આપણે જોઈએ સમજીએ, અને નીચેની સફેદ જરીની કાચની ચંદ્રાવ, તો નીચેની જે કાચની ધરવાની હોય એ સૌ પ્રથમ ધરી દેવાની, અને ત્યારબાદ ઉપરની કાચની જે હોય એ આવી રીતે ઉપરથી ધરવી, એટલે આવી રીતે દોહેરી કાચની જે એટલે બે કાચની તમે અલગ અલગ કરાવી હોય તો આ તમારો ક્રમ પણ સચવાઈ રહે આવી રીતે, બીજી કાચની આવી રીતે નાની હોય એટલે આ અલગ અલગ કરાવી એ દરેક વસ્ત્ર, તો આનો એક આપણને આ ફાયદો રહેતો હોય છે કે આપણે પ્રણાલિકા મુજબ સુથન અલગ કલરનું હોય તો અલગ કલરનું આપણે ધરી શકીએ।
બાકી ન હોય તો બધું એક કલરનું પણ ધરીએ તો ચાલે. તો હવે આપણે આપણે ઝડપથી બધા જ કલરના જે વાઘા આપણે સિદ્ધ થયા છે અલગ અલગ ડિઝાઇનના કે જે અલગ અલગ તોય લગાવીને, તો એ આપણે આવી રીતે જોઈ લઈએ. તો આ શ્યામ રંગનો જે છે, તો અમારે અહીંયા કડીગરની અંદર આ જે એકાદશી હોય છે દિવાળીની રમા એકાદશી, ત્યારે શ્યામ રંગનો આવી રીતે વાઘો આવતો હોય છે. તો આ શ્યામઝરીનો, શ્યામઝરીમાં આપણે આ ઘેરદાર જોયું, હવે આપણે ચાકદાર જોઈશું. તો આવી જ રીતે હું લગાવતો નથી, લગાવશો તો એકદમ સરસ ફિટિંગમાં આ વાઘો ખૂબ જ સુંદર રીતે આવશે. એકદમ મેં આનો એક ફર્મો તૈયાર કરી રાખ્યો છે આ દરેક વસ્તુનો, એવી જ રીતે હું સિદ્ધ કરું છું. તો એવી જ રીતે જો કોઈ વૈષ્ણવને આવી રીતે આ વાઘા સિદ્ધ કરાવવા હોય તો એ શ્રીજી શિંગારમાં વોટ્સઅપ નંબર ઉપર સંપર્ક કરી શકે છે, તો આપણે એને સિદ્ધ કરી આપીશું. તો એક સેટની અંદર આવી આટલી વાઘાના જે પ્રકાર જે છે એ આપણે આવતા હોય છે. કે સફેદ જરીની અંદર તો સફેદ જરીની ચોલી, પછી ઘેરદાર વાઘો, પછી ચાકદાર વાઘો અને સુથર, તો આટલું ચાર વસ્તુ જે છે એ આવતી હોય છે આપણે અહીંયા. તો આવી રીતની સિદ્ધ કરાવી, પટકા પણ થઈ શકે છે, પટકા આપ જેમ કહો એમ પટકા પણ થઈ શકે. તો હવે આપણે વન બાય વન બીજા બધા કલર પણ જોઈ લઈએ, એટલે જેથી કરીને કલરનો પણ દરેક વૈષ્ણવને ખ્યાલ આવે. આવી રીતે આ સોનેરી ઝરીનો જે વાઘો હોય છે ગોલ્ડન, એ આપણે આ વાઘો જોઈ રહ્યા છીએ. ઘણી વખત પ્રણાલિકાની અંદર આ સોનેરી ઝરીનો કે સોનેરી ઝરીના વાઘા લખ્યા હોય છે, તો આવી રીતે આ સોનેરી ઝરીનો વાઘો એ આપણે જોઈ ગયા. પછી સોનેરી ઝરીમાં આવી રીતે આ ઘેરદાર વાઘો, તો અહીંયા આમ થઈ દો એટલે આ ઘેરદાર વાઘાનો પ્રકાર થઈ જશે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ કલર હું બધા સજાવીને બતાવી દઉં, જેથી કરીને આપણે એક આઈડિયા આવી જાય. બધા વાઘા આપણે ધરીને જોઈશું નહીં. જે છે આ ફરીથી એવી જ રીતે સોનેરી ઝરીમાં ડિઝાઇનવાળો છે, સોનેરી તારના ડિઝાઇનવાળો. તો આ પણ એક પ્રકારે આપ જોઈ શકો છો કે આવી રીતે એમાં પણ આ ચાકદાર, ઘેરદાર, સુથન અને ચોલી આવી જ રીતે. હા, તો આવી રીતે આટલા રંગના જેટલા બી રંગના મેં સિદ્ધ કર્યા છે એ આપણે જોઈ લઈએ એકવાર. તો બ્લેક ઝરી, ગોલ્ડન ઝરી, વ્હાઇટ ઝરી, પછી આ લીલી થોડી ભારે માયલી આ ઝરી છે, લીલી ઝરી બીજી પણ આવશે. આ ધનતેરસના દિવસે ખાસ કરીને લીલી ઝરી આવતી હોય છે, તો આપણે એ દિવસે થોડી આવી ભારે માયલી લીલી ઝરી મેં કરી છે, અને બાકી લીલી ઝરી વારે ઘડી આવે છે એના માટે સાદી લીલી ઝરી મેં અહીંયા કરી રાખી છે. તો આ કેસરી ઝરી છે, પછી આ સોનેરી ઝરી છે બીજી, એવી જ રીતે આ પીળી ઝરી છે, પીળી ઝરીમાં ડિઝાઇનવાળી છે, આ લાલ ઝરી છે, પછી આ આપણે સુવાપંખી ઝરી જે પોપટી કહીએ સુવાપંખી, એ ગુલાબી ઝરી, પીળી ઝરીમાં ઝીણી ડિઝાઇનવાળી આ, અને આ ફિરોઝી ઝરી. તો આવી રીતે ટોટલ આ જેટલા બી મેં રંગ બતાવ્યા, તો આટલા રંગોની અંદર આ જે બધું સિદ્ધ કરેલું છે, તો કોઈ પણ વૈષ્ણવને જો ઓર્ડરથી આ સિદ્ધ કરાવવું હોય તો તેઓ શ્રીજી શિંગારના વોટ્સઅપ ગ્રુપની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તો તેઓ તેમાંથી ગ્રુપમાં જોઈન પણ થઈ શકે છે, કે જેમાં આવી રીતે નવા નવા ઉત્સવની બધી શિંગાર સાહિત્ય આપણે અમે મૂકતા રહીએ છીએ, તો એમાં તમને અપડેટ પણ મળતી રહેશે. અને કોઈ વૈષ્ણવ જો સિદ્ધ કરાવવા માંગતા હોય તો શ્રીજી શિંગારના નંબર ઉપર તેઓ કોન્ટેક્ટ પણ કરી શકે છે. તો આ પ્રકારે આપણે હવે દિવાળીના જેમ આપણે જન્માષ્ટમીના ભારી શિંગાર જોયા હતા, એમ દિવાળીના અને એના પણ આપણે ભારી શિંગાર જો કોઈ વૈષ્ણવો કોમેન્ટ કરશે તો આપણે એ પણ ધરાવતા, થાળુ વસ્ત્રની દરેક વસ્તુ ઝરીના વાઘા પણ ધરાવતા આ વાઘા જ આપણે ધરાઈ અને શિંગાર કરતા પણ આપણે જોઈશું, જો વૈષ્ણવો ચાહતા હશે તો આપણે એ પ્રમાણે પણ જોઈશું. તો આ પ્રકારના વાઘા જો અને થાળા વસ્ત્ર તો આપણે ઓલરેડી જોઈ જ ગયા છીએ, ઘણા બધા વૈષ્ણવોએ થાળા વસ્ત્ર સિદ્ધ કરાવ્યા છે. તો એ પ્રમાણે આપણે દરેક વસ્તુ જે પણ વૈષ્ણવને તૈયાર કરાવી હોય તો આવી રીતે આ જે છે ભેગું પણ તૈયાર કરી આપવામાં આવશે, ત્રણેય વસ્તુ ભેગી, કે સુથન ચોલીને ચાકદાર, પછી સુથન ચોલીને ઘેરદાર, એવી રીતે આપના ઓર્ડર મુજબ દરેક વસ્તુ સિદ્ધ થશે અને પરફેક્ટ માપ અને પરફેક્ટ સાઇઝની સિદ્ધ કરી આપવામાં આવશે. અને હા, બીજી વસ્તુ ખાસ એક બતાવવાની રહી ગઈ,
કે આની અંદર મેં પાછળ કોઈ પણ પ્રકારે કેનવાસનો ઉપયોગ કરેલ નથી. કેનવાસનો જે વસ્ત્રની અંદર જે તૈયારમાં આપણે આવે છે તો એવું મેં પ્રકાર જોયો નથી પ્રણાલિકાની અંદર. તો આવી જ રીતે અમને તો આવી રીતે પાછળ અસ્તરની આજ્ઞા છે તો અસ્તરને આવી રીતે સીટ કરી આપીએ છીએ. તો જો કોઈને ખાસ કરીને આવી રીતે અસ્તરના વાઘા આવી રીતે અલગ અલગ સીટ કરાવવા હોય તો એ અમારો સંપર્ક કરી શકે છે. તો આજ માટે બસ આટલું જ, અને આપણે ફરીથી પણ મળીશું અને બીજી આવી રીતે અપડેટ આપણે જોઈશું. તો ફરીથી એકવાર આપણે બધાને આ બધા જ રંગના વાઘાના ક્લોઝ વ્યૂથી આપણે એક 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 લાઈન સર આપણે જોઈ લઈએ, તો જેથી કરીને બધાને ડિઝાઇનનો પણ ખ્યાલ આવે અને કોઈને સીટ કરાવવા હોય અથવા જાતે પણ કરી શકતા હોય તો તેઓ કરી શકે આવી જ રીતે. તો આશા છે આ બધાને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. તો આવી જ રીતે બસ આપણે મળતા રહીશું અને આવી જ રીતે નવા નવા જોતા રહીશું. જલ્દીથી આપણે સાર્ટીના જે દરિયાઈ વસ્ત્રના વાઘા પણ આપણે લાવીશું. તો અને આપણે દિવાળીના શિંગાર પણ પ્રભુને આપણે જોઈશું. તો આપને બધાને જય શ્રી કૃષ્ણ. અને વોટ્સઅપ ગ્રુપની લિંક જે છે શ્રીજી શિંગારની એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, ત્યાંથી દરેક લોકો જોઈન થઈ શકે છે. આપને સિંહાસન ખંડપાઠ ચોકી અરે સિંહાસન ખંડપાઠ ચોકી પીછવાઈઓ આપના માપની સીધ કરાવી હોય તૈયાર કોઈ જ વસ્તુ નથી, દરેક વસ્તુ આપના માપ મુજબ સીધ કરી આપવામાં આવશે. તો અને પીછવાઈમાં વિવિધ પ્રકારની આપણે તોઈની ડિઝાઇન પડાવી હોય જેવી પાછળ હવેલીમાં હોય છે એવી અષ્ટદલ પછી ત્રણ પાખડીવાળું કમળ વગેરે વગેરે ડબલ તોઈવાળી ડિઝાઇનો વગેરે પણ અમે કરી આપીએ છીએ. તો અત્યારે હાલમાં એ રેડી થઈ રહી છે, પણ કોઈ વૈષ્ણવને જો અગાઉથી ઓર્ડર આપવો હોય તો આપી શકે છે. તો એ તમામ પ્રકારનું સાંગા માચી દરેક વસ્તુ અમે સિદ્ધ કરીએ છીએ, તો એ પણ વૈષ્ણવો સિદ્ધ કરાવી શકે છે. વસ્ત્રનો તો દરેક પ્રકાર આપણે કરીએ છીએ. લાલનના પણ આપણે ચીરા વસ્ત્ર જે છે એ ખાસ કરીને અમે આગ્રહ રાખીએ છીએ કે લાલનના ચીરા વસ્ત્ર જે હાથથી ટાંકા લઈ અને આપણે સિદ્ધ અમે કરીએ છીએ. બાકી જો કોઈ વૈષ્ણવને એ હાથથી ટાંકા લઈને કરવાનો અર્થ મૂળ હેતુ એ છે કે હાથથી ટાંકા લઈએ તો એ મુલાયમ રહે છે, તેથી કરીને સિલાઈ કડક થાય તો પ્રભુને ચૂબે. એટલે હાથથી ટાંકા લઈને વાઘામાં માત્ર, બાકી ઓઢણીમાં પીછોઈ સાજની અંદર આપણે સિલાઈ મશીનથી આપણે સિલાઈ કરાવીને કરી શકીએ છીએ, પણ પ્રભુને ચૂબે નહીં અને કોમળ રહે જરીનું કપડું, જેથી કરીને આપણે હાથ સિલાઈના જો કોઈને વાઘા સીધ કરાવવા હોય તો તેઓ પણ સંપર્ક કરી શકે છે. એ પણ જલ્દીથી જ આપણે જેવી રીતે આ બધા કલરના વાઘા જોયા છે તો લાલનની આપણે ઝાલરવાળી ઓઢણીનો પ્રકાર પણ આપણે જોઈશું. અને વિવિધ આ જ બધા રંગની જરીની પીછવાઈ પણ આપણે અલગ અલગ ડિઝાઇનવાળી તોઈવાળી આપણે જોઈશું. મા પ્રભુજી જેવી કૃપા કરીને જેવી સમયની અનુકૂળતા રહે તો એવું આપણે તમામ સાહિત્ય આપણે જોઈશું. બાકી આ બધાની ખૂબ ખૂબ કૃપા છે, દરેક વૈષ્ણવોનો મને ખૂબ પ્રેમ મળ્યો છે, એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. બસ આવો જ આપનો પ્રેમ મળતો રહે અને પ્રભુમાં ભાવ વધતો રહે. બસ એવી શ્રી વલ્લભાધીશ કી જય.